વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિષય ગુજરાતી નિબંધ. આજે આપણે નિબંધનો અભ્યાસ કરીશું. તો નિબંધનું નામ છે મારો જન્મદિવસ. પહેલાં તો આપણે નિબંધ લખી ત્યારે શું શું સૂચના ધ્યાનમાં રાખવાની એ કહું છું. જો આપણે નિબંધ લખતા હોય ત્યારે પહેલાં એના મુદ્દા નક્કી કરવાના અને દરેક મુદ્દા અલગ અલગ ફકરો પાડવાનો. જો મેં પાડેલો છે ને ફકરો પાડીને અને વાક્ય છે ને જરૂર પૂરતા ટૂંકા હોવા જોઈએ અને સમજાય એવા વાક્ય હોવા જોઈએ અને નિબંધની ભાષા સરળ હોવી જોઈએ, એટલે કે સહેલી હોવી જોઈએ, એને રસિક હોવી જોઈએ કે આપણે નિબંધ વાંચીએ તો આપણે સમજાઈ જવો જોઈએ. અને વિરામચિહ્નો, જોડણી અને વાક્ય રચના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તો પહેલાં આપણે નિબંધ જોઈએ. મારો જન્મદિવસ, આપણા જન્મદિવસની વાત છે કે મારો જન્મદિવસ 5 ઓગસ્ટે આવે છે. મારો જન્મદિવસ છે એ 5 ઓગસ્ટે આવે છે. જન્મદિવસના દિવસે તમે શું શું કરો? વહેલા ઉઠી જાઓ, સ્નાન કરી લ્યો, ભગવાનને પગે લાગી લ્યો, વડીલોને પગે લાગો, મંદિરે દર્શન કરવા જાઓ, પછી મીઠાઈ વેચો. એવી રીતના આપણે આની અંદર સમજશું. મારા જન્મદિવસે હું સવારે વહેલો ઉઠું છું, નાહી ધોઈ નવા કપડાં પહેરી તૈયાર થઈ જાઉં છું. શું કહે છે? હું વહેલો ઉઠીને નાહી ધોઈ તૈયાર થઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ જાઉં છું. પછી હું મમ્મી, પપ્પા અને દાદા દાદીને પગે લાગું છું. શું કહે છે? હું મમ્મી, પપ્પા, દાદા દાદી, મારા ઘરમાં વડીલ છે એને હું પગે લાગું છું. મારી મમ્મી મને મંદિરે દર્શન કરવા લઈ જાય છે. મારો જન્મદિવસ હોય ત્યારે મારી મમ્મી મને મંદિરે દર્શન કરવા લઈ જાય છે. ત્યાં હું ભગવાનને પગે લાગું છું. તમે ભગવાનને પગે લાગો ને મંદિરે જાઓ ત્યારે શું કહે છે? ત્યાં હું ભગવાનને પગે લાગું છું. મારી મમ્મી દર વર્ષે મારા જન્મદિવસે મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને મીઠાઈ વેચે છે. શું કહે છે? હું મંદિરે જાઉં છું, ત્યાં દર વર્ષે જે મંદિરની બહાર ઓલા ભિખારી બેઠા હોય એને હું મીઠાઈ વેચું છું મારા જન્મદિવસના દિવસે. હવે જો આટલું લખાય ને પાછો ફકરો આવ્યો તો વન લાઈન લીવ કરી પાછો ફકરો પાડવાનો, એટલે થોડીક જગ્યા રાખવાની આગળથી. અમે મિત્રોને અને સગાવાલાઓને અમારી ઘેરે જ આવવાનું આમંત્રણ આપીએ છીએ. શું કહે છે? મારા જન્મદિવસના દિવસે અમારા સગાવાલા, મારા મિત્રોને ઘરે આવવાનું આમંત્રણ આપીએ છીએ. તેઓ આવે છે અને મને હેપી બર્થડે ટુ યુ કહીને સુંદર ભેટો આપે છે. એ કે મારા સગાવાલા મિત્રો બધા મારી ઘરે આવીને મને હેપી બર્થડે ટુ યુ કહે અને તમે એને શું કહો? થેન્ક યુ. અને મને સુંદર મજાની ભેટો આપે છે. વડીલ હોય તો આશીર્વાદ આપે, મિત્રો હોય તો તમને ગિફ્ટ આપે. એવી રીતે હું તેઓનો આભાર માનું છું. બધા મને હેપી બર્થડે કહે પછી હું બધાનો આભાર માનું છું. પાછો ફકરો પાડવાનો. અમે અંતાક્ષરી રમીએ છીએ. શું કહે છે? અમે બધા ભેગા મળીને અમે અંતાક્ષરી રમીએ છીએ. કોઈ વાર અમે ટીવી પર સારી ફિલ્મ જોઈએ છીએ. અમે ટીવી પર સારી ફિલ્મ પણ જોઈએ છીએ. સાંજે અમે સાથે બેસીને જમીએ છીએ. સગાવાલા, સંબંધી, મિત્રો, એ કે અમે બધા સાથે બેસીને જમીએ છીએ. મારો જન્મદિવસ મને બહુ ગમે છે. શું કહે છે? મારો જન્મદિવસ તો મને બહુ ગમે છે. તમારે બધાએ ઘરે નિબંધ એક વખત ઉપરની લાઈનને ટચ કરીને લખવાનો છે અને પાકો કરવાનો છે. થેન્ક યુ બાળ દોસ્તો.